हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई गुजराती व्याकरण की शुरुआत कर दी थी जिनी अंदर आपने ऑलरेडी 18 टॉपिक जोई गया छे। तो जो आगरना 18 टॉपिक न जोया हो तो खास करीने जोई लेजो, कारण के आगरना जे महत्वपूर्ण टॉपिक छे मैं ऑलरेडी कम्प्लीट कर दीधा छे। ऊपर आई बटन ऊपर लिंक आपेली छे, ए लिंक ऊपर क्लिक करो, अगर आगरना 18 लेक्चर तमे जोई लो। आज छे टॉपिक नंबर 19 जेनी अंदर आपणे वात करीशुं संधि। घणा बधा लोको कमेंट करता हता के साहेब संधि अने जोडणी क्यारे, ओके? तो यस, संधि नॉर्मली बधा चलावे छे ए रीतना मारे नथी चलावी। मारे कईक सारी रीतना चलावानी छे, कईक सारा नियमो, कईक टूंकी रीतथी चलावानी छे, ओके? तो एटला माटे मारो थोड़ो टाइम गयो छे, ओके? कारण के हुं तमने कईक शीखवाडुं छुं तो ए नॉर्मली शीखवाडतो नथी, तमने ए रीतना शीखवाडुं छुं जेनाथी तमने जल्दी याद रही जाय। તમે એ નિયમો છે એ નિયમોને સારી રીતના સમજી શકો અને એનાથી તમે આ સંધિને સારી રીતના એક્ઝામની અંદર અટેમ્પ્ટ કરી શકો। તો એવા પ્રયત્નના કારણે થોડો ટાઈમ લાગી ગયો, પણ ટેન્શન ના લેશો, ટોપિક આવી ગયો છે સંધિ। હવે આ સંધિ ટોપિકની અંદર જે વસ્તુ છે જેનાથી તમે સંધિ જોડી શકો અને છોડી શકો એમાં મેન છે એના નિયમો। એ નિયમો કઈ રીતના યાદ રાખવા એ હું તમને સમજાવીશ। એટલે કે સંધિ છે એ નિયમો ઉપર જ બનેલી છે અને એ નિયમો કઈ રીતના યાદ રાખવા, કઈ જગ્યાએ ટૂંકી મેથડ આવશે એ હું તમને મેથડ પણ કહીશ કે કઈ જગ્યાએ તમારે ટૂંકી રીત વાપરવાની છે અને એનાથી આ સંધિ ઝડપથી જોડાઈ જાય અથવા તો પ્રોપરલી જોડાઈ જશે। તો એ બધી વસ્તુ પણ હું આ જે લેક્ચર આવશે ધીમે ધીમે, ઓકે, એની અંદર કહેતો જઈશ। આના પણ કદાચ 3-4 લેક્ચર થશે, ઓકે, સંધિના, પણ પ્રોપરલી તમને ટોટલી સંધિ હું સમજાવી દઈશ, ઓકે? ટેન્શન ના લેશો। તમારે સિમ્પલ શું કરવાનું છે, જે લેક્ચર આવે છે એને 1x1 ફોલો કરવાના રહેશે, ઓકે? અને જ્યારે પણ જેટલું ચાલી જાય જેટલા લેક્ચરમાં એની તમારે પ્રેક્ટિસ કરવી પડશે શબ્દોની, ઓકે? ચલો તો શરૂઆત કરીએ છીએ સંધિ। હવે પ્રોપરલી તમે અહીંયા સમજો કઈ રીતના સંધિ આગળ વધે છે, કઈ રીતના એના ભાગ પડે છે, કઈ રીતના એના પ્રકાર પડે છે। સૌથી પહેલા સંધિ એટલે શું, તો જુદા જુદા વર્ણો, વર્ણ એટલે શું, અક્ષર, અક્ષરને વર્ણ કહેવામાં આવે, અને વર્ણો ભેગા થઈને શું બને, શબ્દ બને, એટલે કે અક્ષર ભેગા થઈને શું બને, શબ્દ બને। તો જુદા જુદા વર્ણો એક સાથે આવે ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય, એને આપણે જબરજસ્તી જોડવાના નથી, આપોઆપ જોડાઈ જાય, અને એ જોડાવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે। હવે એક્ઝામની અંદર તમને બે રીતના પૂછાઈ જાય, સંધિ જોડો અને સંધિ છોડો। સંધિ જોડવાનું કહેશે ને, સંધિ જોડવાનું, એની અંદર તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય, પણ સંધિ છોડવાનું કહેશે ને એ આ જગ્યાએ તમને પ્રોબ્લેમ થશે। એટલે કે તમને જો મેક્સિમમ જો પ્રોબ્લેમ થશે તો એ સંધિ છોડવાની અંદર થશે। જોડવાનું તો જે નિયમો છે એ નિયમ આધારે જો તમે જશો, ઓકે, અને બહુ ઓછા નિયમો છે એ નિયમો જો તમે સમજી જશો ને તો સંધિ જોડો તો તમને આવડશે આવડશે અને આવડશે, 100% તમને એમાંથી એકય માર્ક્સ નહીં જાય। સંધિ જે છોડવાની આવે છે એની અંદર ક્યાંક તમને પ્રોબ્લેમ થશે, પણ એ પ્રોબ્લેમ પણ હું તમારો દૂર કરી દઈશ, તમને ટૂંકી મેથડ આપીશ જેનાથી તમે આસાનીથી તમે સંધિને જોડી છોડી શકશો, ઓકે? ચલો હવે સંધિ છે ને એની અંદર 3 રીતના આવે, સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ। હવે આ સ્વર સંધિ શું છે, વિસર્ગ સંધિ શું છે અને વ્યંજન સંધિ શું છે। જેમ કે સ્વર આપણા કયા કયા છે, અ આ ઈ ઉ એ ઐ ઓ અને ઔ, ઓકે, આ આપણા બધા સ્વરો છે, ઓકે, રૂપણ એની અંદર આવી જાય, આ બધા સ્વરો છે। હવે એ સ્વરો એકબીજા સાથે જોડાઈને શબ્દ પૂર્ણ કરે તો એને સ્વર સંધિ કહેવામાં આવે। વિસર્ગની અંદર તમને ખબર છે કે અંતઃકરણ, તો એની અંદર તમને આ ટાઈપનો વિસર્ગ જોવા મળશે। તો એવા જે શબ્દો હોય તો એમાં વિસર્ગ સંધિ આવશે, અને વ્યંજન એટલે કે કક્કા, જે ક ખ ગ ગ એ એકબીજા સાથે જોડાઈને કઈક શબ્દ બનાવે તો એને વ્યંજન સંધિ કહેવામાં આવે। તો આ રીતના 3 પાર્ટીશન પડે છે। સૌથી પહેલા આપણે ફોકસ કરીશું આજના લેક્ચરની અંદર સ્વર સંધિ ઉપર, ઓકે? આપણે 1x1 જઈશું, પહેલા સ્વર સંધિ પૂરી કરીશું, પછી વિસર્ગ સંધિ પૂરી કરીશું, અને પછી વ્યંજન સંધિ પૂરી કરીશું। આ રીતના આપણે આ રસ્તા ઉપર આપણે આગળ વધીશું। હવે વાત કરીએ સ્વર સંધિ ઉપર, ઓકે, હવે આપણે આ રસ્તા ઉપર આગળ વધીએ છીએ, ઓકે? ચલો તો હવે વાત કરીએ આપણે સ્વર સંધિ। તો જ્યારે સ્વર છે એ સાથે જોડાઈને સંધિ બનાવે તો એને સ્વર સંધિ કહેવામાં આવે। હવે આપણા સ્વર કયા છે, તો બધાને ખબર છે કે ભાઈ અ આ ઈ, આ કયો છે, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ, મોટો ઉ, રુ, એ, ઐ, ઓ અને ઔ, આ કેટલા છે આપણા સ્વરો છે।
બીજા આપણે સ્વરોને ધ્યાનમાં નથી લેવાના, આ સ્વરો ઉપર જ આપણે રમવાનું છે અને આ સ્વરોથી જ આપણે સંધિ બનાવવાની છે. હવે સિમ્પલ વસ્તુ, સ્વર આટલા છે તમને બધાને ખબર પડી ગઈ. ઓકે, હવે આની અંદર પાછા બે પ્રકાર પડે છે, સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ. હવે તમને અહીંયા જે સ્વરો દેખાય છે, ઓકે, અ આ ઈ ઉ એ ઐ ઓ અને ઔ, ઓકે, આ જે સ્વરો દેખાય છે તો આની અંદર તમને એવું લાગે છે કે અમુક છે એ એક ફેમિલીના છે, અમુક બીજી ફેમિલીના છે, અમુક ત્રીજી ફેમિલીના છે. એટલે કે સરખા દેખાતા હોય ને એની આપણે ફેમિલી બનાવવાની. તો અહીંયા તમે જુઓ કે અ છે, આ છે, પછી એ છે, ઐ છે, ઓ છે અને ઔ છે. આ બધા સરખા છે કે નહીં? ઓકે, અ આ એ ઐ ઓ અને ઔ આ બધા સરખા છે, મતલબ કે આ એક જ ફેમિલીના કહેવાય. ઓકે, એક જ ફેમિલીના સદસ્યો કહેવામાં આવે. ચલો, તો ફેમિલી નંબર વન આપણને કઈ જોવા મળે છે? અ આ એ ઐ ઓ અને ઔ, આ એક જ ફેમિલીના તમને દેખાય છે. ફેમિલી નંબર બે તમને કઈ દેખાય છે? ઈ અને ઈ, એટલે કે નાનો ઈ અને મોટો ઈ. ઓકે, નાનો ઈ અને મોટો ઈ, આ એક ફેમિલી થઈ ગઈ. ઓકે, તો આ બીજા નંબરની ફેમિલી, ઈ અને ઈ ની, એટલે કે નાના ઈ અને મોટા ઈ ની. હવે ત્રીજી ફેમિલી તમને કઈ દેખાય છે? તો નાનો ઉ અને મોટો. ઓકે, તો આની એક ત્રીજા નંબરની ફેમિલી બની જશે. યસ કે નો? જો સ્વર અને વ્યંજન અલગ હોય, હવે સ્વરની અંદર અ આ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ અને ઔ, એની અંદર આપણે ફેમિલી બનાવી કે અ ની ફેમિલી, તો અ આ એ ઐ ઓ અને ઔ આ એક ફેમિલી થઈ. નાનો ઈ અને મોટો ઈ આ એક જ ફેમિલીના સદસ્યો તમને દેખાય છે, સરખા સરખા દેખાય છે ને. ઓકે, તો આ બીજી ફેમિલી થઈ ગઈ. અને ત્રીજી ફેમિલીમાં નાનો ઉ અને મોટો ઉ આ ત્રીજી ફેમિલી થઈ ગઈ. એટલે કે સરખા સરખા દેખાતા હોય એની આપણે શું બનાવી દીધી? ફેમિલી બનાવી દીધી. ઓકે, હવે જો જ્યારે ફેમિલી ફેમિલી વચ્ચે સંબંધો બંધાય તો એને સજાતીય સંબંધો કહેવામાં આવે. ઓબ્વિયસલી છોકરો છોકરા જોડે પ્રેમ કરે તો એને સજાતીય કહેવામાં આવે, છોકરો છોકરી જોડે પ્રેમ કરે તો એને વિજાતીય કહેવામાં આવે. તો એવી જ વસ્તુ છે, જો એક જ ફેમિલીના સદસ્યો એ જ ફેમિલીના સદસ્યો સાથે જોડાશે, ઓકે, જે ફેમિલીનો સદસ્ય હોય એ જ ફેમિલીના સદસ્ય સાથે જોડાય તો એને શું કહેવામાં આવે? સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે. એટલે કે અ છે એ આ જોડે જોડાય તો એને સજાતીય કહેવામાં આવે, અ છે એ જોડે જોડાય તો પણ એને સજાતીય કહેવામાં આવે, આ છે એ ઓ જોડે જોડાય તો એને પણ સજાતીય કહેવામાં આવે. ઓકે, તો એક જ ફેમિલીના અંદરો અંદર જોડાશે તો એને સજાતીય સ્વર કહેવામાં આવે. એ જ રીતના ઈ છે એ ઈ જોડે જોડાય તો પણ એને સજાતીય જ કહેવામાં આવે, ઉ છે એ ઉ જોડે જોડાય તો આને પણ સજાતીય કહેવામાં આવે. એટલે કે એક જ ફેમિલીના સદસ્યો એ જ ફેમિલી સાથે જો જોડાય છે, ઓકે, એ જ ફેમિલીના અક્ષરો સાથે જોડાય છે તો એને શું કહેવામાં આવે? સજાતીય સ્વર કહેવામાં આવે. ક્લિયર? તો ઈ ઈ સાથે જોડાય, ઉ ઉ સાથે જોડાય, પછી અ છે એ કોઈ પણ અ આ ઈ એમાંથી ગમે તેમાંથી, સોરી, આ એ ઐ ઓ ગમે તે સાથે જોડાય તો આને સજાતીય કહેવામાં આવે. તો વિજાતીય કોને કહેવામાં આવે? તો યસ, એક ફેમિલીનો સદસ્ય એ બીજી ફેમિલી સાથે જોડાય તો એને વિજાતીય કહેવામાં આવે. જેમ કે અ છે અને ઈ સાથે જોડાય, ઓકે, અના લગ્ન જ્યારે ઈ સાથે થાય તો એને વિજાતીય સ્વર સંધિ કહેવામાં આવે, આના લગ્ન મોટા ઈ સાથે થાય તો એને પણ વિજાતીય કહેવામાં આવે, અહીંના લગ્ન ઉ સાથે થાય તો એને પણ વિજાતીય કહેવામાં આવે. એટલે કે એક ફેમિલીનો મેમ્બર બીજી ફેમિલીના મેમ્બર સાથે જોડાય તો એને વિજાતીય સ્વર સંધિ કહેવામાં આવે. બોલો, ખબર પડી કે નહીં? યસ કે નો? કોમેન્ટમાં લખો, ખબર પડી? તો યસ. ઓકે, તો સ્વર સંધિની અંદર બે ટાઈપ પડી જાય, સજાતીય સ્વર સંધિ અને વિજાતીય સ્વર સંધિ. સજાતીયની અંદર શું હોય કે એક જ ફેમિલીનો મેમ્બર એ જ ફેમિલીના મેમ્બર સાથે જોડાશે તો એને સજાતીય સ્વર સંધિ કહેવામાં આવે, અને એક ફેમિલીનો મેમ્બર એ બીજા ફેમિલી સાથે જોડાય તો એને વિજાતીય સ્વર સંધિ કહેવામાં આવે. હવે અહીંયાથી બે પ્રકાર પડ્યા, તો આજના લેક્ચરમાં આપણે ખાલી ને ખાલી ફોકસ કરીશું સજાતીય સ્વર સંધિ, એટલે કે આપણે આ રસ્તા ઉપર આગળ વધીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર વિજાતીય સ્વર સંધિ જોઈશું, પણ એઝ ઓફ નાવ આ લેક્ચરની અંદર આપણે કયા રૂટ ઉપર આગળ વધીશું? તો સજાતીય સ્વર સંધિ ઉપર આપણે આગળ વધીશું. હવે સજાતીય સ્વર સંધિની વાત કરે, ઓકે, ટોપિક બદલી, મતલબ કે એ ટોપિકમાં આગળ વધી ગયા, હજુ પેટા પ્રકારમાં ગયા. તો આવે છે સજાતીય સ્વર સંધિ. તો સજાતીય સ્વર જોડાઈને તે હંમેશા દીર્ઘ સ્વર જ બનાવે. તો યાદ રાખજો કે ફેમિલીના કોઈ પણ મેમ્બર બીજા મેમ્બર સાથે જોડાઈને તો હંમેશા મોટો વ્યક્તિ બને. ઓકે, ગમે તે બે નાના વ્યક્તિ જોડાય,
एक नानो अने एक मोटो जोड़ाय, एक मोटो अने एक नानो जोड़ाय, बे मोटा जोड़ाय, बने तो खाली मोटो ज, बने शू खाली मोटो एटले के बने दीर्घ ज। तो अहीं तमे जुओ के अहीं त्रण फेमिली, हवे जे पेलू आगळ पाछळ ए वाळू हतुं ने, ए ऐ ओ औ, एने हाल माटे आपणे भूली जईए छे के आ जे चार छे ए अत्यारे नथी। ओके, હવે આપણે ખાલી ને ખાલી ફોકસ કરીશું આગળના છ ઉપર, એના નિયમો આપણે સમજી લઈએ। ઓકે, એટલે કે અ આ, નાનો ઈ, મોટો ઈ, નાનો ઉ અને મોટો ઉ, આટલામાં અત્યારે રમીએ, આજના લેક્ચરમાં આટલું પૂરતું આપણે રાખીએ છે। હવે નિયમ નંબર એક એવું કહે છે કે જ્યારે અ અ જોડાય, એટલે કે અહીંયા જો સજાતીય સ્વરોની જ વાત કરીએ છીએ, એટલે કે એક ફેમિલીનો મેમ્બર એ જ ફેમિલીના મેમ્બર સાથે જોડાશે, તો અ અ બના, અ અને અ ભેગા થઈને આ બનાવે। મેં તમને કીધું એમ કે બે નાના જોડાય તો પણ મોટો બને, એક નાનો અને એક મોટો જોડાય તો પણ મોટો બને, એક મોટો એક નાનો જોડાય તો પણ મોટો બને, બે મોટા જોડાય તો પણ મોટો બને। તો અ અ જોડાય તો આ બનશે, અ આ જોડાય તો પણ આ બનશે, આ અ જોડાય તો પણ આ બનશે, આ આ જોડાય તો પણ આ બનશે। હવે આ આ છે શું, મતલબ કે આ તમે કહી તો દીધું પણ આ છે શું, એવું તમને શબ્દોમાં લઈ જઈશ। ઓકે, શબ્દ શીખવાડીશ એટલે તમને યાદ આવશે। ઓકે, ઉદાહરણ તમને થોડી વારમાં તમને ઉદાહરણ આપું છું, પણ એઝ ઓફ નાવ આટલી આટલી યાદ રાખેલો નિયમ નંબર એક કે એવું કે છે કે અ અને આ, ઓકે, આ બંનેનું કોમ્બિનેશન થાય તો છેલ્લે આ જ બને। ઓકે, અ અને આ ગમે તે રીતના જોડાય, બે અ જોડાય, બે આ જોડાય, અ આ જોડાય કે આ અ જોડાય, બને શું તો આ બને। ઓકે, શું બને, આ જ બનશે, આ નિયમ નંબર એક કે છે। હવે નિયમ નંબર બે તમે જોઈ લો, હવે બીજી ફેમિલીની વાત કરીએ, નાનો ઈ અને મોટો ઈ, તો નાનો ઈ અને નાનો ઈ જોડાય તો એ પણ મોટો ઈ બનશે, મોટો ઈ અને નાનો ઈ જોડાય તો પણ મોટો ઈ બનશે, મોટો ઈ અને નાનો ઈ જોડાય તો પણ મોટો ઈ બનશે, અને મોટો ઈ જોડાય તો પણ મોટો ઈ બનશે। જે રીતના આ બાજુ આ બનતું હતું એ જ રીતના આ બાજુ મોટો ઈ જ બનશે, બે નાના ઈ જોડાય તો પણ મોટો ઈ, નાનો ઈ મોટો ઈ તો પણ મોટો ઈ, મોટો ઈ નાનો ઈ તો પણ મોટો ઈ, અને બે મોટા ઈ જોડાય તો પણ મોટો ઈ, ટૂંકમાં મોટો ઈ બને। ક્લિયર? ચલ, નિયમ નંબર ત્રણ એવું કહે છે કે નાનો ઉ, નાનો ઉ જોડાય તો મોટો ઉ બને। ઓકે ઓકે, આ શું આવ્યું પાછું? ઓકે ઓકે, ચલો, એ જ રીતના નાનો ઈ અને મોટો ઉ જોડાય, સોરી, નાનો ઉ અને મોટો ઉ જોડાય તો પણ મોટો ઉ, મોટો ઉ નાનો ઉ જોડાય તો પણ મોટો ઉ, અને બે મોટા ઉ જોડાય તો પણ મોટો ઉ। ઓકે, ટૂંકમાં અહીંયા તમે જો નિયમ નંબર એક બે અને ત્રણ એવું કહેવા માંગે છે કે તમે જ્યારે સજાતીય સ્વરોનું કોમ્બિનેશન કરશો તો હંમેશા દીર્ઘ સ્વર જ બનશે, એટલે કે અહીંયા એક જ ફેમિલીના બે સદસ્યોને ગમે તે રીતના જોડો બનશે આજ, એ જ રીતના ઈ અને મોટા ઈમાં ગમે તે રીતના બંનેનું કોમ્બિનેશન કરો બનશે મોટો ઈ જ, એ જ રીતના નાનો ઉ અને મોટો ઉ નો ગમે તે રીતના એને ભેગા કરો છેલ્લે બનશે તો મોટો ઉ જ। ક્લિયર? તો આ નિયમ છે, નિયમ નંબર એક, નિયમ નંબર બે અને નિયમ નંબર ત્રણ। હવે ટાઈમ છે એને પ્રેક્ટિકલી સમજવાનું, નિયમો તો આપણે સમજી ગયા, હવે આને પ્રેક્ટિકલી કઈ રીતના લેવાનું, અક્ષરો કઈ રીતના બનાવવાના, કઈ રીતના જોડવાના, કઈ રીતના છોડવાના, એ આપણે જોઈએ। હવે સૌથી પહેલા આપણે નિયમ નંબર એક ના ઉદાહરણ જોઈશું, સેના જોઈશું, નિયમ નંબર એક ના। ચલો, તો જોઈએ નિયમ નંબર એક ના ઉદાહરણ જે છે એની અંદર સૌથી પહેલા આપણે જોઈશું સંધિ જોડો, અને એના પછી આપણે સંધિ છોડો ના ઉદાહરણ જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ સંધિ જોડો। ચલો, તો સંધિ જોડો ની અંદર તમે જુઓ કે નિયમ નંબર એક શું કે છે કે અ અ અ આ આ અ અને આ આ જોડાય તો છેલ્લે આ બને, છેલ્લે શું બને ભાઈ, આ જ બને। ઓકે, જેમ કે અહીંયા સૌથી પહેલા સંધિ જોડો સમજી લઈએ કે સંધિ કઈ રીતના જોડાય છે અને શબ્દ બને છે। જેમ કે અહીંયા તમને પહેલું જ ક્વેશ્ચન આપેલો છે જઠર પ્લસ અગ્નિ। ઓકે, હવે હું તમને પહેલા ડીપમાં સમજાવી દઈશ કે કઈ રીતના શબ્દ ભેગા થઈને બને છે શબ્દ, અને એના પછી પછી આપણે ડાયરેક્ટ જોઈશું। ઓકે, તો સૌથી પહેલા તમે જુઓ કે જઠર પ્લસ અગ્નિ આવો શબ્દ છે। હવે એ તમે જુઓ કે આ જઠર છે તો આ જઠરમાં પાછળ શું બોલાય છે, અ બોલાય છે, જઠર। હવે મેં ઓલરેડી ધ્વનિ વિગ્રહ તમને સમજાવેલો છે, ઓકે, ધ્વનિ શ્રેણી આગળ ચેપ્ટર જોઈ ગયું, એની અંદર મેં તમને સમજાવેલો છે કે કઈ રીતના છે એ શબ્દની અંદર બીજો સ્વર રહેલો હોય છે। જેમ કે ર છે તો આ ર ને તમે છૂટો પાડો તો ર ખોડો પ્લસ અ, આ રીતના શબ્દ અંદર રહેલો હોય, તમે ક બોલો તો પાછળ અ બોલાય છે, તો ક માંથી તમે સ્વર છૂટો પાડો તો ક પ્લસ અ થાય। ઓકે, તો એ જ રીતના અહીંયા જઠર છે તો પાછળ જે ર આવેલો છે તો આ ર માંથી છેલ્લે અ બોલાય છે તો એને તમે છૂટો પાડો। ઓકે, તો આ અ છે એ જઠર માંથી છૂટો પાડે આપણે।
ओके चलो हवे तमे जुओ के अहीं नियम कयो आवशे आ जठर माथी र आ अ छे ए र माथी छूटो पाड्यो छे ओके हवे तमे जुओ के अहीं नियम कयो आवशे अ प्लस अ नो ओके अग्नि नो अ छे ओके अग्नि नो तमने अ दिखाय छे अने जठर माथी अ छूटो पड्यो तो अ प्लस अ बोलो अ प्लस अ भेगा थईने शुं बनावे तो आगळ नियम जोईए एम अ प्लस अ भेगा थईने आ बनावे तो अ प्लस अ छे आ अ प्लस अ भेगा થઈને શું બનાવશે આ બનાવી દેશે તો અહીંયા શું થઈ ગયું જઠર અને આગ્નિ થઈ ગયું હવે આ આ છે એને તમારે ક્યાં જોડી દેવાનો આ આ છે એને પાછો ર જોડે જોડવાનો કારણ કે ર માંથી આપણે દૂર કર્યો તો અ તો જોડવાનું પણ ર માં જ ઓકે પાછળને જોડવાનું જેમાંથી આપણે કાઢ્યો તો સ્વર એમાં જ સ્વર પાછો મૂકવો પડે ઓકે તો આ અ છે સેમાં જોડાઈ જશે ર ની અંદર પાછો જોડાઈ જશે તો હવે શું થઈ જશે જઠરાગ્નિ શું થઈ જશે આ આ છે એ ર ની અંદર જોડાઈ જાય તો એ શું થઈ જાય રા થઈ જાય ઓકે તો શબ્દ શું થઈ ગયો જઠરાગ્નિ તો જે કહેવાય કે પ્રોપરલી જે સંધિ જોડવાનું કામ થાય છે એ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યું આ તમને કોઈ નહીં બતાવે કે કઈ રીતના જોડાય છે એ તમને ડાયરેક્ટ કહી દેશે કે ભાઈ આની અંદર અ હોય અને આ અ છે બે ભેગા થઈને અલંકાર ઓકે ઓકે તો આ આખું જે કોમ્બિનેશન થાય છે કે ભાઈ કઈ રીતના આખા બે શબ્દો જોડાય છે કઈ રીતના એમના સ્વરો ભેગા થાય છે ઓકે મેં આખું ઓપરેશન કરીને તમને બતાવ્યું ચલો હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ જેનાથી તમને થોડો વધારે આઈડિયા આવે જેમ કે હિમ પ્લસ આલય છે હવે હિમ હિમ ઓકે પાછળ અ બોલાય છે તો મ માંથી તમે અહીંયા અ છૂટો પાડો તો હિમ અને અ ઓકે આ હિમ છે આખું હિમ પ્લસ આ અ છે એ મ માંથી અલગ કર્યો એટલે મ કેવો થઈ ગયો ખોડો થઈ ગયો ઓકે હવે અહીંયા તમે જુઓ કે અ અને આ શું છે આપણો અ છે અને આ છે તો અ અને આ ભેગા થઈને શું બનાવે મેં તમને કીધું એમ છેલ્લે તો આ જ બનાવે ઓકે છેલ્લે શું બનાવે આ બનાવે તો અ અને આ છે એ ભેગા થઈને શું બનાવશે આ બનાવશે અને મ માંથી આપણે આ છૂટો પાડ્યો હતો તો આ કોને આપી દઈશું પાછો મને આપી દઈશું તો હિમાલય શું થઈ જશે ભાઈ હિમાલય શબ્દ બની જશે તો આ રીતના આખું ઓપરેશન થાય છે હવે સાહેબ આવું બધું ટાઈમ ના હોય એક્ઝામ ની અંદર ઓકે ઓબ્વિયસલી એક્ઝામ ની અંદર આવું બધું થોડો ટાઈમ હોય તો સાહેબ આમાં કઈ રીતના આપણે શોર્ટકટ મેથડ યુઝ કરવાની એ તમે મને કહી દો સિમ્પલ વસ્તુ છે કે જો આ જે શબ્દ હશે એની અંદર પાછળ જે શબ્દ હશે જે સંધિ છોડવાની હશે સોરી સંધિ જોડવાની હશે એમાં પાછળનો જે શબ્દ છે એની અંદર અનુભવ અમૃત અલંકાર આ આ અથવા અમાંથી કોઈ શબ્દ હશે સિમ્પલ છે તમે જુઓ કે અનુભવ છે અમૃત છે અલંકાર છે અસ્ત છે આવરણ આસાન આનંદ આલય અભિમાન અભ્યાસ એટલે કે અ અને આ આમાંથી કોઈ પણ એક શબ્દ હશે અને આગળનો જે શબ્દ હશે એની અંદર પણ અ અથવા તો આ રહેલો હોય જેમ કે શબ્દ સૂર્ય અ બોલાય છે સિંહ પ્રેમ ક ઓકે મિથ્યા આ બોલાય છે વિદ્યા ભાષા દયા મહા તો આગળ પણ અ કે આ રહેલો હોય મતલબ કે જે આગળનો શબ્દ હોય એમાં પણ પાછળ અ અથવા તો આ આવતો હોય અને જે બીજો શબ્દ હોય એમાં પણ આગળ અ અથવા તો આ હશે તો જ્યારે પણ આવા શબ્દ જોડાય ને તો પાછળ મતલબ કે શું બને આ બને શબ્દની અંદર તમારે વચ્ચે આ મૂકી દેવાનું એટલે કે જે પાછળનો જે શબ્દ હોય એના ઉપર તમારે શું મૂકી દેવાનું કાનો મૂકી દેવાનો શું મૂકી દેવાનું કાનો કાનો હોય તો કાનો રાખવાનો ના હોય તો કાનો મૂકી દેવાનો કારણ કે છેલ્લે તો શું બનાવે આ જ બનાવે છે તો ટૂંકમાં અહીંયા પાછળ બધામાં આ મૂકી દેવાનું શું કરવાનું કશું કરવાનું નથી જો પાછળ બધામાં શું કરી દેવાનું કાનો કરી દેવાનું જેમ કે અહીંયા વાત છે તો વાતા કરી દેવાનું સિંહ છે તો સિંહા કરી દેવાનું પ્રેમ છે તો પ્રેમા કરી દેવાનું પુસ્તક છે તો પુસ્તકા કરી દેવાનું મિથ્યા તો પાછળ યા છે તો આપણે કઈ કરવાની જરૂર નથી ઓકે ખાલી અહીંયાથી જે આગળનો સ્વર છે એને કાઢી નાખવાનો ઓકે પછી વિદ્યામાં છે અહીંયા દયામાં પણ છે મહામાં પણ છે વિદ્યામાં પણ છે સ્વ છે તો અહીંયા સ્વાહા કરી દેવાનું જ્ઞાન છે તો જ્ઞાના કરી દેવાનું ઓકે અને અહીંયા જે અ આ ઈ છે એને કાઢી નાખવાનો ઓકે આગળ જે સ્વર હોય આને તમારે દૂર કરી દેવાનું અને શબ્દને જોડી દો આ થઈ ગયું આપણી ટૂંકી રીત થઈ ગયું ટૂંકી રીત શું કરવાનું સિમ્પલ જે આગળનો શબ્દ હોય એના કાનો લગાવી દેવાનો એટલે કે શબ્દ હોય તો શબ્દા સૂર્ય હોય તો સૂર્યા વાત હોય તો વાતા સિંહ હોય તો સિંહા ઓકે કાનો લગાવી દીધો અને બીજો શબ્દ હોય એની આગળ જે સ્વર હોય અ કે આ એને દૂર કરી નાખો અને શબ્દને જોઈન કરી દો તો આ થઈ ગયો તમારો આખો શબ્દ બોલો છે ને શું સિમ્પલ વસ્તુ ઓકે આ રીતના હું તમને બધામાં ટૂંકી રીત કંઈક આપવાની હશે તો હું તમને આપી દઈશ એ ટૂંકી રીત તમારે લખી દેવાની શું કરી દેવાની એ ટૂંકી રીત તમારે લખી દેવાની ચલો હવે પ્રોપરલી આપણે ભણીએ જેમ કે ત્રીજા નંબરે જો સ્વ પ્લસ અનુભવ
તો સ્વ તો પાછળ અ બોલાય છે ઓકે તો અ અને અ ભેગા થઈને આ બને તો અહીંયા શું થઈ જશે સ્વાનુભવ ઓકે પાછળ અહીંયા કાનો કરી દેવાનો જ્ઞાન અમૃત તો અહીંયા તમારે કાનો કરી દેવાનો આને દૂર કરી નાખવાનો તો જ્ઞાનામૃત શબ્દ અને અલંકાર અને દૂર કરી નાખો અહીંયા કાનો કરી દો શબ્દાલંકાર સૂર્ય છે તો અહીંયા કાનો કરી દો અને દૂર કરી દો તો સૂર્યાસ્ત વાત છે તો અહીંયા કાનો કરી દો આને દૂર કરી દો તો વાતાવરણ સી છે અને આસન છે તો સી કાનો કરી દો આને દૂર કરી દો તો સિંહાસન પ્રેમ છે આનંદ છે તો આને દૂર કરી દો અહીંયા કાનો કરી દો તો પ્રેમાનંદ પુસ્તક છે આલય છે આને દૂર કરી દો અહીંયા કાનો કરી દો પુસ્તકાલય મિથ્યા છે કાનો કરવાની જરૂર નથી પાછળ અભિમાન છે ખાલી અ દૂર કરી દો તો મિથ્યાભિમાન વિદ્યા અને અભ્યાસ કાનો છે જ ઓલરેડી કરવાની જરૂર નથી ખાલી અને દૂર કરી દો વિદ્યા અભ્યાસ ભાષા અંતર તો ભાષાંતર ઓકે અને ખાલી દૂર કરી દો ઓકે આ જે ટપકું છે ટપકાને આગળ જવા દેવાનું જો ટપકા વાળું હોય ને તો ટપકું ખાલી આને આપી દેવાનું દયા અને આનંદ તો આ દૂર કરી દો દયાનંદ મહા આશય તો મહાશય વિદ્યાલય તો વિદ્યાલય બોલો છે કે નહીં સિમ્પલ ટૂંકમાં જ્યારે પણ કોમ્બિનેશન કરવાનું થાય ભેગા કરવાનું થાય તો સિમ્પલ શું કરવાનું તમને આ અ અ દેખાય આ અ દેખાય આ અ દેખાય કે આ આ દેખાય બને તો આ જ ઓકે કાનો કરી દેવાનો અને આગળ પાછળનો જે શબ્દ હોય એમાંથી સ્વર કાઢી નાખવાનો અને શબ્દને ભેગા કરી નાખો તમારી થઈ ગઈ નિયમ નંબર એક ની સંધિ જોડો સાહેબ આ તો વાત થઈ સંધિ જોડોની અમને પ્રોબ્લેમ થાય છે સંધિ છોડોની અંદર તો તમે સંધિ છોડો સમજાવો કઈ રીતના થાય ચલો તો આપણે સંધિ છોડો પણ જોઈ લઈએ તો સંધિ છોડોની અંદર તમે જુઓ કે જે નિયમ નંબર એક છે એના જ ઉદાહરણ આપું છું ઓકે હજુ આપણે આ જ ભણીએ છીએ નિયમ નંબર એક ના જ સંધિ જોડો અને છોડો ભણીએ છીએ નિયમ ટુ અને થ્રી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું પણ એઝ ઓફ નાઉ આપણે અહીંયા આ જ વસ્તુ જોઈએ છીએ ચલો તો પાછા આવી જાઓ ઓકે હવે આપણે સંધિ છોડો જુઓ તો જુઓ શિવાલય છે તો શિવાલયમાંથી સિમ્પલ વસ્તુ કે અહીંયા તમને વા આ મતલબ કે કાનો વાળો શબ્દ તમને જોવા મળશે કોઈ પણ શબ્દ હોય અને એની જો સંધિ છોડવાની હોય તો એની અંદર ઓબ્વિયસલી બે શબ્દો તો રહેલા જ હોય અને જે તમને કાના વાળા શબ્દો જોવા મળે ઓકે તમને અહીંયા કાના વાળા શબ્દો જોવા મળે ઓકે તો ત્યાંથી એ શબ્દ છે એ શું થાય છૂટો પડે સિમ્પલ વસ્તુ છે ત્યાંથી શબ્દ છે એને આપણે છૂટો પાડવાનો રહેશે ચલ ઓકે હવે જ્યારે પણ એને છૂટો પાડો ત્યારે બે શબ્દો બને એ તો તમને ખ્યાલ આવી ગયો હવે આ છે આ ઓકે હવે આ છે તો સિમ્પલ વસ્તુ છે કા તો અ પ્લસ અ બને કા તો આ પ્લસ અ બને એટલે કે ચાર પોસિબિલિટી બને કારણ કે અહીંયા આ છે અને આપણે તમને કીધું હતું કે આ ક્યારે બને બે અ ભેગા થાય તો પણ આ બને આ અ ભેગા થાય તો પણ આ બને ઓકે પછી આ આ ભેગા થાય તો પણ આ બને અને આ અ ભેગા થાય અથવા તો અ આ ભેગા થાય તો પણ આ બને તો સાહેબ એમાંથી ચારમાંથી કઈ રીતે આપણે સિલેક્ટ કરવાનું હવે એના માટે સંધિમાં કોઈ નિયમ નથી કે એમાં આ છે તો આનું તમે છૂટું પાડો તો બે અ અજ બનશે અથવા તો આ અજ બનશે કે આ આ બનશે એનો કોઈ જ નિયમ નતો એની અંદર તમારે કોમન સેન્સ વાપરવી પડશે હવે કોમન સેન્સનો મતલબ શું એટલે કે સિમ્બલ વસ્તુ કે કયો શબ્દ પોસિબલ હોય અને કયો શબ્દ પોસિબલ ના હોય જેમ કે શિવાલય છે તો અહીંયા તમને બે વસ્તુ થાય શિવ પ્લસ આલય પણ થાય અને શિવા પ્લસ આલય પણ થાય ઓકે કારણ કે બે આ ભેગા થઈને પણ આ બનાવે અને એક અ અને આ ભેગા થઈને પણ આ બનાવે તો આ બંને શબ્દોની પોસિબિલિટી તમારા સામે આવી કે શિવ પ્લસ આલય અને શિવા પ્લસ આલય તો અહીંયા શિવ સાચું છે કે શિવા સાચું છે તો ઓબ્વિયસલી જે શબ્દ છે એ શિવ સાચો છે ઓકે શિવા સાચો નથી શિવ શંકર ભગવાનનું નામ છે ભાઈ શિવ શિવા જેવો કોઈ શબ્દ નથી તો અહીંયા શું થાય શિવ પ્લસ આલય આવશે શિવા પ્લસ આલય આવશે નહીં એટલે કે જ્યારે તમે છૂટું પાડો તો કઈ વસ્તુ પોસિબલ થાય છે અને કઈ નથી થતી એ સિમ્પલ ચેક કરવાનું જેમ કે ભોજનાલય છે એને તમે ભોજન પ્લસ આલય છૂટો પાડ્યો તો એ બે વસ્તુ બને ભોજન પ્લસ આલય પણ બને અને અહીંયા કદાચ બે આ હોય ઓકે તમને એવું થાય કે બે આ જોડાયેલા છે તો ભોજના થાય પેલા ભોજના પ્લસ આલય થાય હવે તમને સમજો કે આ ભોજન શબ્દ સાચો કહેવાય કે ભોજના શબ્દ સાચો કહેવાય પોસિબિલિટી તમે ચારે ચાર લખી દો ચલો ચારે ચાર તમે પોસિબિલિટી લખો કે ભોજન પ્લસ આલય ભોજના પ્લસ અલય ભોજના પ્લસ આલય કે ભોજન પ્લસ અલય
તો આલય એ શબ્દ સાચું કહેવાય, અલય અને આલયમાં આલય શબ્દ છે એ છે, અલય જેવો કોઈ શબ્દ નથી. ભોજનમાં ભોજન શબ્દ છે, ભોજના છે એવો કોઈ શબ્દ નથી, તો ભોજન પ્લસ જ આલય થશે. એટલે કે અહીંયા આ અને અનું કોમ્બિનેશન જ આવશે, અ પ્લસ આનું કોમ્બિનેશન આવશે, અહીંયા પણ અ પ્લસ આનું કોમ્બિનેશન જ આવશે. સ્વાભિમાનની અંદર તમે જુઓ તો સ્વાભિમાનમાં પણ એ જ છે, તો અહીંયા સ્વાભિમાનમાં અહીંયા પણ જો બે પોસિબિલિટી થાય, જે રીતના ઉપર આપણે કર્યા એ રીતના અહીંયા પોસિબિલિટી કાઢવી હોય તો સ્વા જો આવવાની ચાર પોસિબિલિટી કાઢો, જેમ કે ઓકે ચાર પોસિબિલિટી કાઢું તો સ્વા પ્લસ અભિમાન, પછી બીજી કાઢું તો સ્વ પ્લસ અભિમાન, ત્રીજી કાઢું તો સ્વા પ્લસ અભિમાન, ચોથી કાઢું તો સ્વ પ્લસ અભિમાન. હવે એ બે શબ્દ છે, એક સ્વ અને સ્વા, કાં તો સ્વ આવે કાં તો સ્વા આવે, તો કયો શબ્દ સાચો કહેવાય? સ્વ શબ્દ સાચો કહેવાય કે સ્વા? તો સ્વનો અર્થ થાય છે કે પોતે, સ્વાનો કોઈ અર્થ થતો નથી, તો આગળ સ્વ છે એ તો સાચું છે. હવે પાછળ અભિમાન અને અભિમાન બે શબ્દો હોય, કારણ કે અ પણ આવી શકે અને આ પણ આવી શકે, ઓકે છેલ્લે આ બનવાનો છે, તો અભિમાન સાચો શબ્દ છે કે અભિમાન સાચો શબ્દ છે? તો અભિમાન સાચો શબ્દ છે, તો સ્વ અને અભિમાન સાચો શબ્દ છે, તો સ્વ અને અભિમાન આપણો આન્સર આવી જશે. ઓકે, મતલબ કે હું એમ કહેવા માંગુ છું કે સંધિની અંદર જ્યારે તમે સંધિ છોડો છો તો તમારી સામે પોસિબિલિટી તમારે ચેક કરવાની, જેમ કે અહીંયા ચાર પોસિબિલિટી થાય નિયમ અનુસાર, ઓકે ચાર પોસિબિલિટી થાય, એમાંથી કયો શબ્દ બને છે અને કયો શબ્દ એ અર્થ વગરનો બને છે. એક શબ્દ અર્થવાળો બનશે, બીજો શબ્દ અર્થ વગરનો બનશે, તો ઓબ્વિયસલી જે અર્થવાળો શબ્દ છે એને તમારે રાખવાનો છે, અર્થ વગરનો છે એને રાખવાનો નથી, એના પોસિબલ નથી. ભાષાંતર, તો ભાષ ભાષા અને અંતર, ઓકે તો અહીંયા ભાષા શબ્દ છે. હવે ભાષ શબ્દ છે, ભાષ ભાષ કરીને કોઈ શબ્દ છે ના, તો ભાષ અને ભાષામાં કયો શબ્દ સાચો છે? ભાષા સાચો છે, તો ભાષા આવશે, ભાષ જેવો કોઈ શબ્દ છે જ નહીં. અને અંતર અને આંતર એમાં કયો શબ્દ આવે? તો ભાષાંતરમાં અહીંયા અંતર બોલાય છે, ભાષાંતર, ઓકે તો અહીંયા શું આવશે? અંતર આવશે, ના કે આંતર, ઓકે તો અહીંયા ભાષા પ્લસ અંતર આવશે. દેવાનંદની અંદર દેવ શબ્દ સાચો છે, દેવા શબ્દ એ દેવની સામે એટલો સાચો નથી, દેવ ભગવાનનું નામ છે, તો દેવ અને આનંદ, આનંદ સાચો છે કે અનંત, અનંદ સાચો છે, તો આનંદ સાચો છે, આનંદ જેવો કોઈ શબ્દ છે, અનંદ જેવો કોઈ શબ્દ નથી, તો દેવ પ્લસ આનંદ થઈ જશે. ઓકે, ગરુડાસન, તો ગરુડ શબ્દ છે, આસન એ પણ શબ્દ છે. ઔષધાલય, તો ઔષધ અને આલય. સ્વાર્થ, તો સ્વ અને અર્થ, ઓકે અહીંયા પણ અ પ્લસ અ, ઓકે એનાથી શું બન્યું? આ બની ગયું, તો સ્વ પણ શબ્દ છે અને અર્થ પણ શબ્દ છે, તો અહીંયા અર્થ જે પોસિબલ હોય એ આપણે પકડવાનું. રેખાકૃતિ, તો રેખા અને આકૃતિ. સચિવાલય, તો સચિવ અને આલય. વાતાવરણ, તો વાત અને આવરણ. મહાશય, તો મહા અને આશય. દયાનંદ, તો દયા અને આનંદ. ઓકે, તો ટૂંકમાં તમે એ જુઓ કે વચ્ચે તમને કાનો દેખાય, ઓકે તો એનો મતલબ આ છે, અને આની પોસિબિલિટી મેં તમને કીધી એમ અ પ્લસ અ, આ પ્લસ અ, અ પ્લસ આ કે આ પ્લસ આ, જેમાંથી જે શબ્દનું ઓકે યોગ્ય રહેતું હોય, જે શબ્દ યોગ્ય બનતો હોય એ તમારે રાખવાનો. ઓકે, વાતા છે, તો અહીંયા વાતામાં વાત શબ્દ એ સાચો છે અને આવરણ શબ્દ એ થાય છે. વાતા શબ્દ બને, વાતા રાખવો હોય તો કરાય ના, તો વાત અને વાતામાંથી સાચો શબ્દ કયો છે? વાત સાચો છે, તો એને આપણે મૂકીશું. આવરણ અને અવરણ એમાંથી શું સાચું છે? આવરણ અને અવરણમાંથી શું સાચું છે? તો આવરણ સાચું છે, તો આવરણ મૂકીશું. મતલબ કે જ્યારે તમે છૂટો પાડો ત્યારે મતલબ તમારે પકડવાનો કે કયા શબ્દનો મતલબ થાય છે અને કયાનો નથી થતો. જેનો મતલબ થાય ઓકે ઓબ્વિયસલી એ વસ્તુ આવશે. તો આ રીતના સંધિ છોડવાની પણ આવે, તો સંધિ જોડો અને સંધિ છોડો, બોલો નિયમ નંબર એક, એમાંથી તમે ઇઝીલી સંધિ છોડી પણ શકશો અને સંધિ જોડી પણ શકશો. આ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન થયું એટલે લેક્ચર થોડો લાંબો થઈ ગયો, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિયમ નંબર બે અને નિયમ નંબર ત્રણ ના ઉદાહરણ જોઈશું, અને આ જે ચેપ્ટર છે સંધિનું એને આગળ પણ વધારીશું. ઓકે, તો આજના લેક્ચરમાં તમને બેઝિક આ માહિતી છે એ મેં તમને આપી, એ ખાસ કરીને તમારે સમજવાની છે, અને એનું તમારે સિમ્પલ વસ્તુ જે ઇન્ટ્રોડક્શન આપ્યું ને એ તમારે પહેલા સમજી લેવાનું છે કે અહીંયા શું કહેવામાં આવે છે, સજાતીય શું છે, વિજાતીય શું છે, એ તમારે પ્રોપરલી સમજી જવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા બીજા ઉદાહરણ આપણે આપીશું
અને ટૂંકી રીતો પણ લેતો આવીશ જેનાથી તમે ઈઝીલી તમે ડાયરેક્ટ કહી શકો. ઓકે, ટૂંકી રીતો કાનો માત્રામાં તમને હું આપીશ સારી એવી, જેનાથી તમે અક્ષર જોઈને ડાયરેક્ટ તમે જવાબ લખી શકશો. ઓકે, પણ એજ ઓફ નાઉ આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ. કંઈ પણ ડાઉટ હોય નીચે કોમેન્ટ કરજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે, તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.